ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ નંબર ત્રણ ધોરણ દસ ઉચ્ચ સુરક્ષા સમીકરણના અભ્યાસની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે તો ઘણા બધાને ખબર જ છે કે આપણે જાકાસણી આ સર એ છે અત્યારે આપણે તેમનો અભ્યાસ કરાવી રહ્યા છીએ મોબાઈલ નંબર નવ્વાણુંસો અઠ્ઠાણું ત્રેસઠ બે સાડત્રીસ કંઈ પ્રશ્ન પ્રોબ્લેમ હોય તો મોબાઈલ ઉપર સંપર્ક કરી શકાય હવે આપણે શાળાઓ અને ટ્યુશન ક્લાસ ક્યારે ચાલુ થાય એ બહુ સરકારશ્રીની આગળની સૂચનાઓ પર આધારિત છે એટલે કદાચ આપણે એવું ઈચ્છીએ કે વહેલી તકે શૈક્ષણિક કાર્ય બધા પ્રકારના શરૂ થાય પણ છતાં કોરોનાની અંદર આપણે અગમચેતી રાખવી પડે તો આપણે અત્યારે અભ્યાસ એક બહુ ચીવટપૂર્વક જ ઓનલાઈન દ્વારા કરીએ જેથી કરીને પાછળ આપણે ખેંચ્યા ન જવું પડે આપણે પ્રકરણ ત્રણની અંદર જુદી જુદી પદ્ધતિઓથી ઉકેલ મેળવવાનો તમે શીખી ગયા આના પહેલા આપણે ચોકડી ગુણાકાર રીતે ઉકેલ મેળવ્યો હવે આપણે અહીંથી બીજો પાર્ટ ચાલુ થાય છે કુટ પ્રશ્ન તમને કોઈને કોઈ શરતો આપી દીધી હોય શરતોને આધીન એની બેઝિક અભિવ્યક્તિ એટલે કે સમીકરણો બનાવવાના સમીકરણો બનાવ્યા પછી આપણે જે પદ્ધતિઓ શીખી ગયા રીત રીત આદેશની ચોકડી ગુણાકાર રીત ઉકેલવાના એટલે આપણો દાખલો પૂર્ણ થાય એટલે દાખલાનો અડધો ભાગ આપણે શીખી ગયા છીએ એમ માની લેવાનું થાય પણ હવે આપણે શરતોના આધીન આપણે સમીકરણો બનાવવાના છે એ શીખવાનું છે એની અંદર વિદ્યાર્થીઓનું તમામ પ્રકારનું નોલેજ માપી લઈએ જેને બુદ્ધિમતા વ્યવહારિક જ્ઞાન વધુ પડતો અભ્યાસ આ બધી વસ્તુઓનો જે પૂર્ણ રીતે અભ્યાસ કરેલો હોય યાદ રાખેલો હોય સમજેલા હોય તો એને કૂટ પ્રશ્નો હેલા પડે કારણ કે આમાં સાદુરૂપ તો આવે જ પણ સાથે સાદુ વ્યાજ ક્ષેત્રફળ પરિમિતિ ટકાવારી તેમજ અમુક બુદ્ધિમત્તા એવા બધા પ્રકારનો ઉપયોગ થાય તો ચાલો આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ પ્રશ્નો સમજાવવાની મારી રીત હંમેશા થોડીક જુદા પ્રકારની હોય છે કારણ કે હું દાખલા વાઇઝ નહીં પણ પદ્ધતિ વાઇઝ આપણે દાખલા લઈએ છીએ ગણિતની અંદર બધા દાખલા મિક્સ હોય છે આપણે એક સરખી રીતના દાખલા શીખીએ અને એનો જ મહાવરો કેળવીએ તો એ પદ્ધતિ આપણા મગજમાં બરાબર ઉતરી જાય એટલે જેમ કે હું ઉંમરવાળા દાખલો હોય તો બધા ઉંમરવાળા સાથે લઈશ ચલણવાળા હોય તો ચલણવાળા સાથે ઝડપ હોય તો ઝડપવાળા પણ સાથે લેશો તો આજે આપણે સરખામણીવાળા દાખલાઓ લેવાના છે તો બરાબર પહેલાં એને સમજો કુટમાં સમજણ છે એ અતિ મહત્વની વસ્તુ છે બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે રસપ્રદ મુદ્દો હોશિયારને તો ખૂબ જ મજા આવે તો ચાલો આપણે સમજીએ સરખામણી સરખામણી કેટલી રીતે કરી શકાય બરાબર સમજો મિત્રો સરખામણી આપણે બે રીતે કરીએ બે રીતે સરખામણી કરી શકાય એક ગણા અથવા વધુથી કરી શકાય ગણા અથવા અહીંયા આપણે એના ભાગમાં ગણા અથવા ભાગમાં અને બીજા વધુ અથવા ઓછા ભાગનો ઉપયોગ તો બહુ આપણો ઓછો થાય પણ ગણાનો વધારે થાય પહેલા એને સમજી લઈએ શું છે ગણા એ આપણે કોઈ પણ વિદ્યાર્થીની સરખામણી કરતા હોય ભાઈ તારે ગુણ કેટલા કોહલી એ રન કેટલા કર્યા અને સામે બીજો કોઈ પણ ખેલાડી હોય માનો કે પૂજારા તો એને રન કેટલા કર્યા તો એની બધાની સરખામણી થાય તો એ ગણામાં સરખામણી થતી હોય આપણે વાત કરીએ કે રામને છે જે ગુણ મળે તેનાથી શ્યામને બમણા ગુણ મળે છે ગુણ મળે છે ચાલો આપણે એટલું જોયું રામ અને શ્યામ ગુણ કેટલા તો કે બમણા બીજું કઈ નહીં તો માની લો કે રામને દસ ગુણ મળ્યા છે કોઈ નાનકડી પરીક્ષા હોય તો રામને દસ ગુણ મળે છે શ્યામને બમણા એટલે વીસ મળે છે બરાબર જોજો તો દસ અને વીસ પછી બરાબર મૂકી શકીએ કે સાહેબ ન મૂકી શકાય દસ ને વીસ સરખા થોડાક થાય વાત એ સાચી દસ બરાબર વીસ નો થાય જો બરાબર નહીં મૂકી શકો તો સમીકરણ નહીં થાય મૂકવા જ પડશે પણ બરાબર મૂકી તો ખોટું કહેવાય દસ બરાબર વીસ નો થાય તો એના માટે આપણે શું કરશું આ રામના જે ગુણ છે એને બે વડે ગુણી નાખીએ જો તો દસ દુ વીસ એટલે વીસ બરાબર વીસ થઈ ગયા તો જ્યારે આપણે સરખામણી આપી હોય અને બંને સમાન ન હોય તો સમાન બનાવવા પડે તો અહીંયા કેટલા હતા બમણા એટલે બે ગણા જો અહીંયા ગણા આવી ગયા કોના ગુણ બે ગણા હતા તો કે શ્યામને તો ઓછા કેના હતા તો રામને કેટલા તો કે બે ગણા એટલે રામને બે વડગુણી નાખ્યા તો બે હરકા થઈ ગયા ચાલો કે ગીતા અને સીતાની વાત કરીએ તો માનલું કે ગીતાને એક ગુણ છે અને સીતા ને વાય ગુણ છે આપણે જાણતા નથી કેટલા છે પણ ગીતા કરતા સીતા ત્રણ ગણા ગુણ મેળવે છે ત્રણ ગણા તો બે ને સરખા કરવા હોય તો ગીતાના ગુણ એક્સ સીતાના ગુણ વાય વચ્ચે બરાબર મૂકીએ પણ બે ના સરખા તો છે નહીં કારણ કે ગીતા કરતા સીતાના ગુણ ત્રણ ગણા છે તો માનો કે અહીંયા ગીતાના પંદર ગુણ હોત તો સીતાના પિસ્તાલીસ હોત ત્રણ ગણા એટલે તો મારે સરખા કરવા હોય તો કેના વધારે છે બરાબર સમજજો મિત્રો કોના વધારે ગુણ તો કે સીતાના ઓછા કેના તો કે ગીતાના જે ઓછા હોય એને ગુણવાના એટલે સરખા થઈ જાય તો સીતાના કેટલા ગણા કેટલા છે સીતા ગીતા કરતા સીતાને ત્રણ ગણા તો આપણે ગીતાના ગુણ છે એ ઓછા થયા સીતાના વધુ થયા તો આ ગીતાના ગુણને ત્રણ વડે ગુણી નાખો એટલે ત્રણ એક્સ બરાબર વાય તો આ સમીકરણ બની ગયું આવા પુષ્કળ સમીકરણ બનાવી શકાય પિતાની ઉંમર એક્સ છે માની લ્યો અને પુત્રની ઉંમર વાય છે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા પાંચ ગણી છે પિતાની ઉંમર પાંચ ગણી છે પણ માનો કે પુત્ર દસ વર્ષનો હોય તો પિતા પચાસ ના એ રીતે એ તો સપોઝ ગમે તે હોય પણ પિતા છે એ પુત્ર કરતા પાંચ ગણી ઉંમર ધરાવે છે તો પિતાની ઉંમર એક્સ પુત્રની વાય બે સમાન તો છે નહીં કોની વધુ તો કે પિતાની કેટલા ગણી પાંચ ગણી કેની ઓછી પુત્રની કેટલામાં ભાગની થઈ ગઈ પાંચ ગણી તો પુત્ર ને પાંચ વડે ગુણી નાખો સમીકરણ તૈયાર જો સપોઝ આવું બધામાં થશે ચાનો ભાવ ખાંડ ના ભાવ કરતા સાત ગણો છે ચા નો ભાવ એક્સ ખાંડ નો વાય ચાલો મિત્રો તમારે જ મનમાં વિચારવાનું છે ચાનો ભાવ ખાંડના ભાવ કરતા સાત ગણો છે વિચાર્યું સમીકરણ જ વિચારી નાખો કેનો સાત ગણો છે ચાનો કેનાથી ખાંડથી કોનો વધુ થયો વિચારો જોઈ તો કે ચાનો વધુ થયો કેને ગુણશું કાંડને તો ચાલો સાત ગણો છે તો સાત તોડે ગુણ નાખી એક્સ બરાબર સાત વાય હા ભલે પછી સમીકરણ એક્સ અને સાત વાય બરાબર જીરો આજે કરો તે પણ આ રીતે ગણાકીય એટલે કોઈ પણ ની અંદર ગુણવાના કેને જે નાનું હોય એને ગુણવાનું જેટલામાં ભાગનું નાનું હોય તેટલા ગુણી ગુણ્યા સામ સામે મૂક્યો સમીકરણ તૈયાર તમારી જાતે બનાવી શકો સમીકરણ ટેબલની કિંમત ની કિંમત કરતા દસ ગણી છે અને કે ટેબલની કિંમત એક્સ ખુરશીની વાય આલો તમારે મનમાં વિચારવાનું છે ટેબલની કિંમત દસ ગણી છે ખુરશીથી વિચારી લીધું તો જો આ એક્સ અને વાય કેની કિંમત દસ ગણી ટેબલની તો ખુશીને ગુણવાના રીતે ટેબલ કિંમત છે એ વિચારી અને જે આપેલી હોય તો એની શરત મુજબ ધ્યાનથી ગુણવાના જો ઊંધું ગુણાઈ ગયું તો સમીકરણ ખોટું આવશે આપણે કેની વાત કરી ગણાની વાત કરી બરાબર હવે વધુ ઓછા ચાલો એ જોઈ લઈએ જો વધુ ઓછા કેવી રીતે થાય માનલો આપણે રામને શ્યામની જ વાત કરી રામ છે રામ ને શ્યામ કરતા પાંચ ગુણ વધુ મળે છે જો જો આ ગણા નથી પાંચ ગુણ વધુ કે ને રામ ને માનો કે રામ ની રામ ને છે એ દસ ગુણ મેળાવત બીજો મોટી સંખ્યા લઈ લઈ ને પચાસ ગુણ મેળવો અને શ્યામને જો તો રામ ને શ્યામ કરતા પાંચ વધુ થયા તો હવે તમે પાંચ વડા ગુણી નાખો તો બરાબર બેલેન્સ નહીં થાય તો ગણા નથી કીધા વધુ કે ઓછા છે તો વધુ કે ઓછા હોય ત્યારે ઉમેરવાના અથવા બાદ કરવાના તો કેને પાંચ ગુણ વધુ છે તો કે રામને વધુ છે તો શ્યામમાં પાંચ ઉમેરી દો અને પચાસ બરાબર પચાસ જો અને આપણે એમ કહીએ કે ગીતા છે એની પાસે એક્સ લખોટી છે સીતા પાસે વાય લખોટી છે તો ગીતા પાસે ત્રણ લખોટી વધુ છે તો ગીતાની એક્સ સીતાની વાય ગીતા પાસે ત્રણ વધુ છે તો ઓછી કેની પાસે સીતા પાસે તો સીતામાં ત્રણ ઉમેર ગયો અથવા તો કોઈ એમ કે સાહેબ આ ગીતાને સીતાની લખોટી લખી હવે ગીતા પાસે ત્રણ વધુ છે તેમાંથી ત્રણ બાદ કરી દઈએ તો

નાનું હોય તેને વધુ કે ઓછા હોય તો ઉમેરવાના ઓછા હોય તેમાં અથવા તો વધુ એમાંથી જાય જોજો આ રીતે સમીકરણો છે એ આપણે બનાવી શકાય ચાલો આ એક વસ્તુ થઈ તમારે ગુણવાની કે ઉમેરવાની બાબત સમીકરણમાં તેનો ઉપયોગ ચોક્કસપણે થશે હવે એક ભાવની વાત આપણે થોડી કરી લેવાની છે એટલે આપણા કુટ પ્રશ્નો ચાલુ થાય ચાલો વસ્તુના ભાવ વસ્તુના ભાવ એટલે વસ્તુની કિંમત ચાલો એક સિમ્પલ ને સાદું એક ઉદાહરણ આપું તમારા માટે તમે માર્કેટની અંદર ગયા શાક માર્કેટમાં અત્યારે તો તમે ન જતા હોય કોરોના લીધે પણ શાક માર્કેટમાં જાઓ છો અને તમે રીંગણા અને ટમેટા ખરીદો છો થેલી લે શાક માર્કેટમાં આપણે કેટલી વાર શાક લેવા ગયા હોય અને એનો ભાવ પૂછીએ છે આપણે શાક બકા વેપારીને કે બોલો અને તમે ખરીદા માનલું કે તમે ત્રણ કિલો રીંગણા ખરીદા ત્રણ કિલો રીંગણા અને રીંગણાની કિંમત ચાલીસ રૂપિયા છે એક કિલોના ચાલીસ ત્રણ કિલો રીંગણા ખરીદા બે કિલો તમે ટમેટા ખરીદા અને ટમેટાની કિંમત છે પચાસ રૂપિયા હવે તમે ત્રણ કિલો રીંગણા લીધા બે કિલો ટમેટા લીધા ભાવતલ કહી રહ્યો વેપારીને કહેશો બોલો કેટલા રૂપિયા આપવાના વેપારી ત્યારે શું કરશે ત્રણ ગુણ્યા ચાલીસ એટલે એકસો વીસ અને બે ગુણ્યા પચાસ એટલે સો ટોટલ મારશે જો આ રીતે એટલે બસો ને વીસ રૂપિયા તમને તમારી પાસે માગશે હવે આ તો આપણે બે જ વસ્તુ લીધી છે આપણે તો ઘણી બધી વસ્તુ લીધી હોય તો આખું લિસ્ટ બનાવે અને સામે કિંમત ને વજન હોય એના ઉપરથી કુલ કિંમત સરવાળો કરે પણ આપણે અહીંયા જે શું શું શીખવાનું છે જો કે તમે ત્રણ કિલો રીંગણા ખરીદાય બરાબર છે પણ એનો ભાવ તમે જાણતા નહોત રીંગણાનો ભાવ ચાલીસ રૂપિયા છે ઓલરેડી તમને ખબર નથી જગ્યાએ ત્રણ કિલો રીંગણાના ત્રણ એક્સ રૂપિયા ચૂકવાના થાય ટમેટાના પચાસ રૂપિયા જાણતા નથી માનલો કે વાય રૂપિયા છે અજ્ઞાત તો બે કિલો ટમેટાના ટુ વાય થાય એનો ટોટલ મારો તો ત્રણ એક્સ વધતા ટુ વાય એની કુલ કિંમત તમારે બસો વીસ ચૂકવવાની થઈ એટલે સામે થશે બસો તો આ એક તમને સમીકરણ મળી ગયું ચાલો હવે થોડું ઘણું એમાં સમજાણું હશે બીજું એક આપણે એક ઉદાહરણ લઈએ તમને તરત જ એમાં ખ્યાલ આવેલો પેનની વાત કરીએ આપણે તમે પાંચ પેન ખરીદી અને પેન્સિલ તમે ત્રણ ખરીદી તો પેનની કિંમત તમે જાણતા નથી એટલે એક્સ રૂપિયા છે પેન્સિલના વાય રૂપિયા છે તો પાંચ પેન અને ત્રણ પેન્સિલ એ બંને મળી અને તમે સાઠ રૂપિયા ચૂકવો છો તો એક પેનના એક્સ રૂપિયા તો પાંચ પેનના કેટલા થાય પાંચ એક્સ સિમ્પલ લોજિક એક પેન્સિલના વાય તો ત્રણ પેન્સિલના થ્રી વાય બંનેનો કરો ટોટલ એટલે તમને સાઠ રૂપિયા ચૂકવવાના કીધા વેપારીએ તો પાંચ એક્સ વધતા થ્રી વાય બરાબર સાઠ છે મિત્રો સિમ્પલ જ છે જો હજી એક બે ઉદાહરણ લઈ લઈએ આ વસ્તુ મગજમાં જ્યાં સુધી ન ઉતરે ત્યાં સુધી કુટ પ્રશ્નો ગોખવાની વાત થઈ અને ગોખેલું યાદ ન બુદ્ધિમત્તા વિકસાવવાની છે આ બધા આપણા વ્યવહારિક કોરડાઓ જ છે મને ઉકેલી શકાય ચાલો અહીંયા આપણે બીજી એક વાત કરીએ જો અવિભાવવારીએ તો ટેબલની કિંમત આપણે એકસો રૂપિયા ગણીએ એક ટેબલ એકસો રૂપિયા છે એક ખુરશી નિવાય રૂપિયા કિંમત છે આવા તમે ત્રણ ટેબલ ખરીદો છો અને પાંચ ખુરશી લ્યો છો ત્રણ ટેબલ અને પાંચ ખુરશી એ બંને મળી અને કુલ એના બે હજાર થાય છે તો તો આપણે લઈએ બે ટેબલના બે એક્સ પાંચ ખુરશી તો પાંચ વાય બંને ભેગા મળો તો બે હજાર રૂપિયા જુઓ સમીકરણ તૈયાર એટલે આ રીતે આપણે કિંમત ઉપરથી લઈ શકીએ કોઈ પણ એવું નથી કે ટેબલ ખુરશી તમે તમારી રીતે પણ દાખલો છે ગમે તે ઉકેલી શકાય હાલો આપણે બટેટાની કિંમત છે બટેટાના એકસો રૂપિયા છે અને રીંગણાના વાય છે દસ કિલો બટેટા લ્યો તો દસ એક્સ અને પાંચ કિલો રીંગણા લ્યો તો પાંચ વાય એના પાંચસો રૂપિયા થાય છે તો પાંચસો જો હવે આમાં કોઈ એમ કે પાંચ વડે જે ભાંગી નાખી તો ચાલે ટુ એક્સ વધતા હોય જો અહીંયા પાંચ વડે ભાંગવો તો અહીં પાંચ વડે ભાંગવો પડે સો એટલે આ રીતે સમીકરણો થાય આપણને સમીકરણો બનાવતા આવડે દાખલો આવડી જાય કારણ કે આવડે છે ઉકેલવો કઈ રીતે દાખલો સમીકરણો તમને કઈ નો કે તમે કોઈ પણ રીતે ઉકેલી શકો આદેશની રીતે ચોકડી ગુણાકાર કોઈ પણ રીતે તો ચાલો આપણે એક બે દાખલાઓ છે આખા પ્રશ્નો આપણે એની અંદર ગણીએ તો જો મિત્રો અહીં એક દાખલો આપણે છે એ દાખલો બરાબર આખો આપણે સમજી અને ગણીએ જુઓ બરાબર જો ઉદાહરણ એકમાં એક કિલોગ્રામ સફરજન અને એક કિલોગ્રામ પાઇનેપલની કુલ કિંમત રૂપિયા એકસો પચાસ છે હવે અને બીજી શરત એમ કીધી એક કિલોગ્રામ સફરજનની કિંમત એક કિલોગ્રામની પાઇનેપલની કિંમત કરતા બમણી છે તો આપેલ શરતના સમીકરણો રચી દરેકનો ભાવ શોધો ખાલી સમીકરણો રચવાનું બે માર્કમાં પૂછે તો ખાલી રચવાના તો એનો ઉકેલ નથી મેળવવાનો પણ આપણે જોઈએ જો કઈ રીતે આખો દાખલો ગણવો આ રીતે વ્યવસ્થિત દાખલો ગણવાનો છે ચાલો આપણે એક કિલો સફરજનની કિંમત પાઇનેપલની કિંમત શોધવી છે તો પેલા ધારી લેવાનું વ્યવસ્થિત જ ધારવાનું ધારો કે એક કેજી સફરજનનો ભાવ ભાવ એક્સ રૂપિયા છે અને એક કેજી પાઈનેપલનો ભાવ વાય રૂપિયા છે આ રીતે ધારવાનું જો અહીંયા રૂપિયા હોય તો રૂપિયા આવવું જોઈએ એક કેજી સફરજન એક્સ નું પાઇનેપલ વાય એમ નો ચાલે ટૂંકમાં વ્યવસ્થિત જ લખવાનું પછી શરત લેવાની હવે પેલી શરત શું છે એક કિલોગ્રામ સફરજન એક કિલોગ્રામ પાઇનેપલની કુલ કિંમત એકસો પચાસ છે તો અહીંયા લખવાનું

બરાબર એકસો પચાસ સમીકરણ નંબર એક આ રીતે શરત એક થાય તો એનું એક સમીકરણ તૈયાર થાય ઘણીવાર વાર સાદુ રૂપ પડે તો સાદુ રૂપા આપી કમ્પ્લીટ થાય એટલે નંબર એક આપવાના ચાલો બીજી શરત આપણી એવી છે એક કિલો સફરજનની કિંમત પાઈનેપલની ની કિંમત થી બમણી છે તો એ આપણે લખીએ એક કિલો સફરજનની કિંમત હા એક કેજી પાઈનેપલ પાઇનેપલ ની કિંમત થી બમણી છે તો ચાલો એક કિલો સફરજન લેક્સ એક કિલો પાઇનેપલ ની કિંમત લેખવાય કોની બમણી છે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે સમજવાનું છે બે વખત સફરજનની કિંમત બમણી છે તો પાઇનેપલ ને બે વળગણવાના એટલે બે સરખું થઈ ગયું કહેવાય તો હવે આ સમીકરણ નંબર બે આપી દો હવે આ બંનેનો લોપથી ચોકડી ગુણાકાર આદેશ તમારી મરજી મુજબ ઉકેલ મેળવી શકો જયારે આવા બે ચલ જ હોય અચળ સંખ્યા નો હોય તૈયાર જ હોય એક્સ તો અહીંયા આદેશની રીત સહેલી પડે નહીં તો લોપની રીત લેવાય તો આદેશની રીત આપણે લઈએ તો એક્સની કિંમત આ સીધી સીધી કિંમત છે સમીકરણ બે ની એકમાં મૂકી દેજો તૈયાર જ છે તો સમીકરણ બે ની કિંમત એકમાં લેતા વાય બરાબર એકસો પચાસ ના છેદમાં ત્રણ એટલે છેદ ઉડી જાય એટલે વાય બરાબર પચાસ વાયની કિંમત તમને મળી ગઈ આ કિંમત સમીકરણ એક અથવા બે ગમે તેમાં મૂકી શકો સમીકરણ બે પરથી એક્સ બરાબર ટુ વાય કારણ કે એને ડાયરેક્ટ જવાબ મળી જવાનો છે કદાચ એકમાં મૂકો તો કઈ બહુ ફેર પડતો નથી વાયની કિંમત વાયની જગ્યાએ પચાસ એટલે સો અહીંયા આપણે ઉકેલ નહીં જવાબ લખવાનો છે કારણ કે આપણે જે જવાબ માંગ્યો છે તો આપણે એક્સ કોણ છે એક કિલો સફરજનની કિંમત એટલે આપણે જવાબ લખવાનો એક કેજી સફરજનની કિંમત રૂપિયા સો અને વન પાઈનેપલની કિંમત રૂપિયા પચાસ તમારો દાખલો પૂરો થાય એ જ રીતે આપણે બીજો દાખલો પણ જોઈ લઈએ જો બહુ સિમ્પલ જ છે એક વખત આપણા મગજમાં સમીકરણો બનાવતા આવડી જાય દાખલામાં કશું ન હોય એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ જો અર્ધ પરિમિતિ છે છત્રીસ મીટર છે તથા તેની લંબાઈ અને પહોળાઈ તથા તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતાં ચાર મીટર વધુ છે તો બગીચાની બાજુઓના માપ શોધો તો આપણે જાણીએ કે લંબચોરસ બગીચો હોય તો એની લંબાઈ અને પહોળાઈ આવે બે લંબાઈ આવે અને બે પહોળાઈ આવે અને ચારે બાજુનો સરવાળો કરો એટલે એને પરિમિતિ કહેવાય મિત્રો પરિમિતિ કેને કહેવાય આપણે આગલા ધોરણમાં બહુ આવી ગયું પરિમિતિ એટલે ફરતી બાજુનો સરવાળો ચોરસ હોય તો ચારે બાજુનો સરવાળો લંબચોરસ હોય તો ચારે બાજુ ત્રિકોણ હોય તો ત્રણ બાજુનો સરવાળો ફરતી બાજુના માપનો સરવાળો એટલે પરિમિતિ કહેવાય તો અહીંયા આપણે શું કરશું પહેલા ધારી લઈએ ધારો કે લંબચોરસ બગીચાની લંબાઈ મીટર જો અહીંયા મીટર હોય તો મીટર લેવાના જો અહીંયા સેમી હોય તો સેમી બગીચાની પોળાય વાય મીટર છે જો તમે અહીંયા મીટરની એકમ નહીં લખો રૂપિયા મીટર વર્ષ જે કંઈ આવતું હોય તો એના માર્ક કપાસે સાંભળી લેજો કાન ખોલીને પણ કપાય છે એટલે અહીંયા એક્સ મીટર ને વાય મીટર એની લંબાઈ લેલી હતી હવે બે શરત આપણી પાસે છે એક પરિમિતિ વાળી છે અને માપવાળી છે ગમે તે આગળ પાછળ લઈ શકો તો બગીચાની અર્ધ પરિમિતિ અર્ધ પરિમિતિ છત્રીસ મીટર છે તો છત્રીસ મીટર અર્ધ પરિમિતિ એટલે ચાર બાજુ થઈ તો બે લંબાઈ માનો કે તમે લંબાઈ એક્સ લીધી છે અને પોળાઇ વાય લીધી છે તો એક્સ વધતા એક્સ વધતા વાય વધતા વાય તો બે એક્સ વધતા બે વાય થાય અહીંયા અર્ધ પરિમિતિ અડધી જ લેવી છે એક લંબાઈને એક પોળાઇ જ આવશે તો એક લંબાઈ અને એક પોળાઈ એનો સરવાળો છત્રીસ સમીકરણ નંબર એક હવે બીજી શરત તો લંબાઈ ચાર મીટર વધુ છે તો લંબાઈ એ પોળાઇથી ચાર મીટર વધુ છે તો આપણે લંબાઈ એક્સ લખી પોડાય વાય લખી કોણ વધુ છે લંબાઈ કોણ નાનું છે પોળાય તો પોળાઇ ચાલે કામાંથી ચાર બાદ કરી નાખો તો પણ ચાલે હવે સમીકરણમાં આપણે જોઈએ વાય ને આ બાજુ લઈ લઈએ એટલે માઇનસ બરાબર ચાર હવે સમીકરણ એક અને બે એનો આપણે ઉકેલ મેળવવાનો થાય અહીંયા જોઈ શકો બે નો લોભથી ઉકેલ મેળવી લઈએ અને સગુણકમાં તમે જો વાય પ્લસ ને વાય માઇનસ સમાન જ છે એટલે કોઈને ગુણવાની જરૂર જ ન પડે તો સમીકરણ એક અને બે નો લોપ લેતા તો સમીકરણ એક્સ વત્તા વાય બરાબર છત્રીસ અને એક્સ માઇનસ વાય બરાબર ચાર બે વાય ઉડી ગયા તો ટુ એક્સ બરાબર ચાલીસ બે ઓબજ જાય ચાલીસ ના છેદમાં બે એટલે એક્સ બરાબર વીસ તો એ સમીકરણ આપણને ઉકેલવામાં એક્સ બરાબર વીસ મેળામાં સમીકરણ એક કે બે માં મૂકી દીસ વાય એમને કારણ કે શોધવાના છે વીસ ઓબા જાય એટલે છત્રીસ માઇનસ વીસ કારણ કે બાદ થઈ જાય નિશાન ઉલટી જાય છત્રીસ માંથી વીસ જાય એટલે સોળ તો હવે જવાબ જ લખવાનું રહીએ બગીચાની લંબાઈ આપણને બગીચાની લંબાઈ એમાં જોવાનું કોણ છે તો તો કે ધાર્સ નું વીસ મીટર અને પહોળાઈ મીટર છે જોયું ને મિત્રો આપણને સમીકરણો બનાવતા આવડી જાય તો કે આવડી જાય તો દાખલા એકદમ સિમ્પલ ને સાદા છે તો આવા જ દાખલાઓ આજે હું તમને અગિયાર દાખલાઓ લેશન મા આપું એટલે આપણે એને બરાબર પહેલા એની રકમો સમજી લઈએ પછી તમારા હોમવર્કમાં તો ચાલો મિત્રો થોડાક દાખલાની આપણે સમજણ મેળવી લઈએ બરાબર ધ્યાનપૂર્વક જ દાખલા તમારે ગણવાના છે ધોરણ દસ ની ગણિતની વાર્ષિક પરીક્ષામાં નિલેશ ઇલેશ કરતા બમણા ગુણ મેળવે છે આરે વાંચો નો તમારે બંનેના ગુણનો સરવાળો એકસો પાંત્રીસ છે તો બંનેના ગુણ કેટલા હશે હજુ અહીંયા ધારશો શું નિલેશ અને ઇલેશના ગુણ માનો કે નિલેશના ગુણ એક્સ અને ઇલેશના વાય તો શું થશે નીલેશ ઇલેશ કરતા બમણા ગુણ મેળવે છે કોણ નિલેશ તો નિલેશ ઇલેશ થી બમણા મેળવે છે એટલે એક્સ બરાબર ટુ વાય સમીકરણ થઈ જાય પછી બંનેના ગુણનો સરવાળો તો બંનેના ગુણ એટલે એક્સ વધતા વાય જો ટુ વાય નો આવે એકના એક્સ ને બીજાના વાય છે આ તો સરખામણી માટે ટુ વાય કર્યા છે નિલેશ ગુણ ઓલરેડી એકસ છે નિલેશ ના છે એટલે બંનેના ગુણનો સરળો એક્સ વધતા વાય બરાબર એકસો ને પાત્રીસ સમીકરણ ઉકેલો દાખલો થઈ જશે સમજાણું ચાલો બીજો દાખલો જોઈએ જો એક લંબચોરસની લંબાઈ તેની પોળાઈ ના ત્રણ ગણા જો પોળાઇ ના ત્રણ ગણાથી પાંચ ઓછી છે જો જો એક પટ્ટું છે તો લંબચોરસની પરિમિતિ એકસો દસ છે તો મારું કાંઈ લંબચોરસ હોય તો લંબાઈ એક્સ ને પોળાઇ વાય લઈ લો બરાબર ધ્યાનથી હવે સમજો લંબચોરસની લંબાઈ તેની પોળાઈના ત્રણ ગણાથી પાંચ ઓછી છે એટલે કોણ લંબાઈ એટલે એક્સ તેના પોળાઇના ત્રણ ગણા એટલે પોળાઇ ત્રણ વાય જો એના ત્રણ ગણા થી આ પાંચ આ ઓછી છે તો એનો થયો કજીયામાં પાંચ તમારે ઉમેરવા પડે એટલે આવું થશે એક્સ વત્તા પાંચ અને સામે ત્રણ વાય જુઓ પોળાઇના ત્રણ ગણા કરતા આ પાંચો ઓછી છે તેમાં પાંચ ઉમેરી દીધા કોઈ એમ કે સાહેબ આમ કરીએ તો પોળાઇના ત્રણ ગણા છે એમાં પાંચ બાદ કરી નાખીએ તોય ચાલે જોજો હજી એકવાર વાર લંબાઈ તેના પોળાઇના ત્રણ ગણાથી પાંચો છે લંબાઈ છે એના પોળાઇના ત્રણ ગણા કરો એમાં પાંચો છે એટલે લંબાઈમાં પાંચ ઉમેરવા પડે હવે પરિમિતિ એકસો દસ છે અર્ધ પરિમિતિ નથી જોજો પરિમિતિ છે તો પરિમિતિમાં બે લંબાઈ અને બે પોળાઇ લેવી પડે બે લંબાઈ અને બે પોળાઈ બરાબર એકસો દસ આ બીજું સમીકરણ થશે તમારે છે ચાલો ત્યાર પછી પિતા અને પુત્ર પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો પિંચ્યાસી વર્ષ છે આ પિંચ્યાસી છે પિંચ્યાસી વર્ષ છે પુત્રની ઉંમર પિતાની ઉંમરના એક ચતુર્થ અંશ એટલી છે એટલે પુત્ર નાનો થયો જો ચોથા ભાગની તો અહીંયા તમે પિતાની ઉંમર ધારી લી આક્ષ અને પુત્રની ઉંમર વાય ચાલો પિતા અને પુત્રની ઉંમરનો સરળો પિંચ્યાસી વર્ષ મારણ ફળ દઈ થઈ જાય એક્સ વધતા વાય બરાબર એટી ફાઈવ હવે અહીંયા પિતાની ઉંમરનો ચોથો ભાગ એટલે પિતાની ઉંમરનો ચોથો ભાગ કરો ત્યારે પુત્રની ઉંમર જેટલો થાય એટલે તમારે શું થાય આ પિતાની ઉંમર એક્સ અને પુત્રની વાય તો પિતાની ઉંમરનો ચોથો ભાગ કરી નાખો એટલે આટલો થાય જો કોઈ એમ કે નાના સાહેબ આવું અમાર નથી કરવું પિતાની ઉંમર એક્સ ભલે પુત્રને ચાર વડે ગુણ નાખી તો એ જ થયું જો ચાર ઓબ જાય એક્સ બરાબર ચાર થાય એ ટૂંકમાં પુત્રને ચાર વડે ગુણો અથવા પિતાને એકના છેદમાં ચાર એટલે ચોથો ભાગ કરો એટલે બે સરખો થાય ચાલો એ જ રીતે હવે દાખલા નંબર આગળ જોઈએ ચોથો દાખલામાં જો ક્રિકેટ મેચમાં સચિનને સહેવાગના રન કરતા ત્રણ ગણા જો સચ મેચમાં સચિનના સહેવાગના રન કરતા ત્રણ સચિનના ત્રણ ગણા છે તો સહેવાગને ત્રણ વડે ગુણી નાખો સચિન ને સહેવાગના વાય તો એક્સ બરાબર ત્રણ વાય બંનેના મળીને બસો છે એટલે એક્સ વધતા વાય બરાબર બસો એટલે એવું કેલાઈ જશે ત્યાર પછી જુઓ એક સિક્કો ઉછાળતા તેના પર છાપ મળે તેની સંભાવના તેના પર કાંટો મળે તેની સંભાવના કરતા બમણી છે તો અહીંયા છાપ મળે તેની સંભાવના તમે ધારી લ્યો એક્સ કાંટો મળે તેની સંભાવના ધારી લ્યો વાય કેની સંભાવના બમણી છે તેના પર છાપ મળે તેની સંભાવના કાંટો મળે તેની સંભાવના કરતા બમણી છે તો છાપ મળે બમણી છે તો કાંટાને બે વડે ગુણી નાખીએ એટલે મળી જાય અને બંનેના સંભાવના સરવાળો એક છે તો એક્સ વત્તા વાય બરાબર એક સમીકરણ ઉકેલ નાખો અપૂર્ણાંક આવશે તો પોઈન્ટમાં લાવવાની જરૂરિયાત નથી જવાબ એનો અને લાવો તોય વાંધો નહીં ત્યાર પછી જુઓ રાકેશ પંદર પેન અને વીસ પેન્સિલ રૂપિયા એકસો નેવમાં ખરીદે છે એ તો સિમ્પલ પેનની કિંમત એક્સ રૂપિયા અને પેન્સિલની કિંમત વાય રૂપિયા પંદર એકસ પેનની કિંમત કુલ થાય વીસ વાય પેન્સિલની કિંમત થાય અને બરાબર એકસો નેવ એક પેન ને પેન્સિલની કુલ કિંમત અગિયાર છે એક એક હોય તો એક વાળે ગુણવાના બરાબર અગિયાર અને પછી ઉકેલવાના એટલે એ તમને આવડે ત્યાર પછી અહીંયા જો દુકાનદારો પેન્ટવાળો પણ તમને આવડશે એટલે એ કંઈ સમજાવવાની જરૂરિયાત નથી આઠમો દાખલો જુઓ ધોરણ દસ ના પંદર વિદ્યાર્થીઓ એક સ્પર્ધાત્મક પરીક્ષા આપી સાંભળજો બરાબર પરીક્ષા આપનાર વિદ્યાર્થીનીઓ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ જેટલી ઓછી છે વિદ્યાર્થીનીઓ એટલે છોકરીઓ અને વિદ્યાર્થીઓ એટલે છોકરાઓ છોકરાની સંખ્યા પાંચ ઓછી છે તો વિદ્યાર્થીઓની અને વિદ્યાર્થીનીઓની સંખ્યા શોધો કુલ સંખ્યા પંદર છે તો અહીંયા વિદ્યાર્થીનીઓ એટલે છોકરીઓ એટલે છોકરીઓ કરીને તમે ધારી શકો છોકરીઓની સંખ્યા અને છોકરાઓ એની સંખ્યા વાય બંને થઈને પંદર છે જો કેટલી વાર ધોરણ દસ ના પંદર વિદ્યાર્થી યાદ ત્યાં સમજાતું નથી એટલે અહીંયા બંને થઈને પંદર વિદ્યાર્થીઓ છે હવે છોકરીઓની સંખ્યા કરતા છોકરાની પાંચ ઓછી છે તો છોકરીઓ એક્સ છોકરાઓ વાય તો છોકરીઓ પાંચ વધુ છે તો છોકરા દઉં બે નાખો એટલે અહીંયા બંનેનો સરવાળો પંદર અને હવે વાય ને આ બાજુ લઈ લો એટલે બાદ બાકી પાંચ બાદ બાકી પાંચ પછી ઉકેલતા આવડી જશે ત્યાર પછી જો આપણે બીજા બે દાખલા જો અહીંયા એક ટેબલ ખુરશી વાળો છે એ આપણે ઓલે પેન ને પેન્સિલ જેવો જ છે એટલે એ તમને આવડી જશે જાતે જ કરવાનો આ એક મુસાફરી વાળો બરાબર ધ્યાનપૂર્વક સમજી લો બરાબર જો રકમ મોટી છે બસ માં મુસાફરી કરતો એક મુસાફર રૂપિયા અગિયારસો ચૂકવી અમદાવાદ થી આણંદની પાંચ અને અમદાવાદ થી વડોદરાની દસ ટિકિટ ખરીદે છે પણ જો એ જ બસ માં અમદાવાદ થી આણંદની અને અમદાવાદ થી વડોદરાની એક એક ટિકિટ એટલે ટૂંકમાં અમદાવાદ થી આણંદની એક અને અમદાવાદ થી વડોદરાની એક એવી એક એક ટિકિટ બે લીઓ તો એની કિંમત એકસો ચાલીસ રૂપિયા થાય છે તો અમદાવાદથી આણંદ અને અમદાવાદથી વડોદરાની એક એક ટિકિટની કિંમત કેટલી હશે તો અહીં શું કરશો મિત્રો તો અમદાવાદથી આણંદ એટલે અ થી આ તમારે આખું લખવાનું એની એક ટિકિટના એકસો રૂપિયા ધારી લેવાના અને અમદાવાદ થી વડોદરા એની એક ટિકિટના વાય રૂપિયા ધારી લેવાના હવે બરાબર જુઓ બસમાં મુસાફરી કરતો મુસાફર અગિયારસો ચૂકવે છે પણ એના માટે અમદાવાદ અમદાવાદથી આણંદની પાંચ ટિકિટ ખરીદે છે તો અમદાવાદ અમદાવાદથી આણંદની એક ટિકિટના એક્સ રૂપિયા તો પાંચ ટિકિટના પાંચ એક્સ થાય અને અમદાવાદ અમદાવાદથી વડોદરાની દસ ટિકિટ ખરીદે છે તો એક ટિકિટના એના વાય છે તો એવા દસ ટિકિટના દસ વાય થાય બેયની બધી કિંમતો ભેગી કરે એટલે અગિયારસો રૂપિયા થાય પછી ફરીથી બીજી વખત એ શું કહેવા માંગે છે બીજી શરતમાં તો જો એક એક ટિકિટ લઈએ તો એક ટિકિટના એક્સ ને એક ટિકિટના વાય તો એના એકસો ને ચાલીસ ચૂકવે છે તો આ રીતે બે સમીકરણો થાય અને એનો તમે લોપ કે કોઈપણ રીતે ઉકેલ મેળવી અને એક્સ ને વાયનો જે જવાબ મળે એ બે જે અલગ અલગ ટિકિટો છે એની એક એક ટિકિટની કિંમત મેળી કહેવાય સમજણ પડી એટલે બરાબર રકમ બે ત્રણ વખત વાંચી અને પછી સમીકરણો બનાવવાના છે ત્યાર પછી ચાખાણવાળો છે એ તો આપણને આવડે હોત છે કિલોગ્રામ ચાનો ભાવ ખાંડના બે એકતા પાંચ હોય બરાબર પાંચસો સિત્તેર બીજું સમીકરણ મળી જાય એટલે આ રીતે આપણને આ બધા કુટ પ્રશ્નો ઉકેલવાના છે કુટ પ્રશ્નની એક શરૂઆત છે ધ્યાનપૂર્વક વિડીયો બે ત્રણ વખત જોવાનો પછી ઉકેલવાના એટલે આવડી જશે બરાબર ન આવડે તો મેસેજ કરવાનો ચાલો અસ્તુ